આજ રોજ ડીસામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીના પુતળાનું દહનનો કાર્યક્રમ કરે તે અગાઉ જ આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. સુરતના વરાછામાં એક મોટરસાઇકલ પર કેટલાક યુવાનો કર્ફ્યુમાં બહાર નીકળ્યા હતા ત્યારે વરાછામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે આ યુવાનોને અટકાવ્યા હતા અને કર્ફ્યુનો સમય હોવા છતાં કેમ બહાર નીકળ્યા છો તેવો સવાલ પૂછતા યુવકો ઉશ્કેરાયા હતા અને પોલીસ સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. બીજી તરફ આ યુવકો ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રના મિત્ર હતા, જેથી તેઓએ તાત્કાલિક ધોરણે કુમાર કાનાણીના પુત્રને ત્યાં બોલાવી લીધો હતો, જેથી મામલો ઘરમાં આવ્યો હતો અને મહિલા પોલીસ અને કુમાર કાનાણીના પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી, જેથી મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો અને આ વાત વાયુવેગી લોકોમાં ફરી વળી હતી, જે બાદ ગુજરાતમાં સતત કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે સુરતમાં કુમાર કાનાણી ખોવાયા છે તેવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા, જેથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેથી આમ આદમી પાર્ટી દ્વારા આજે સમગ્ર ગુજરાતભરમાં કુમાર કાનાણીના પુતલા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે ડીસામાં આમ આદમી પાર્ટીના સુરત પ્રભારી ઉપર આરોગ્ય મંત્રીના ગુંડાઓ દ્વારા હુમલો કરાયો હોવાના આક્ષેપ સાથે શનિવારે ડીસાના સરદારબાગ પાસે આરોગ્ય મંત્રીના પુતલાનું દહન કરે તે અગાઉ જ પોલીસે આપના કાર્યકરોની અટકાયત કરી હતી. ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે પણ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ખોવાયા છે તેવા પોસ્ટર આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં લગાવ્યા હતા, જેથી આમ આદમી પાર્ટીના પ્રભારી રમેશ થળ ઉપર આરોગ્ય મંત્રી કુમાર કાનાણી દ્વારા હિચકારો જીવલેણ હુમલો કરાયો હોવાના આક્ષેપ સાથે શનિવારે ડીસાના સરદારબાગ પાસે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુતલાનું દહન કરે તે અગાઉ જ ડીસા શહેર દક્ષિણ પીઆઈ બીવી પટેલ, પીએસઆઈ ટીએચ પરમાર, આરએમ ચાવડા સહિતના સ્ટાફે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભીમાભાઈ ચૌધરી, પ્રદેશ સંગઠન મંત્રી તેમજ બનાસકાંઠા પ્રભારી રમેશભાઈ નાભાણી સહિત કાર્યકરોને પોલીસે અટકાવતા ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે આપના હોદ્દેદારો અને કાર્યકરોને અટકાયત કરી દક્ષિણ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. આખા દેશની અંદર મહામારી ચાલી રહી છે ત્યારે ગુજરાતના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ જે તકેદારી રાખવી જોઈએ, લોકોને જે સેવા આપવી જોઈએ એમાં સદંતર નિષ્ફળ નીવડ્યા છે. એના માટે કરીને સુરત શહેરની અંદર કાનાણી ગાયબ છે એ માટેના પોસ્ટર લગાવ્યા અને આ પોસ્ટરથી ખળભળી ઉઠેલા કાનાણીએ પોતાના ગુંડા મૂકીને અમારા સુરત શહેરના આમ આદમી પાર્ટીના પ્રભારી રામભાઈ ધડુક ઉપર ફોન કરીને એવું કહે છે કે અમારે 15 લોકોએ જોડાવવું છે. તો જોડાવવા માટે ઓફિસે બોલાવે છે અને ઓફિસે બોલાવીને એમના ગુંડાઓ દ્વારા હિચકારી જાનલેવા હુમલો કરવામાં આવે છે, જાનથી મારી નાખવાની ધમકી એમને આપવામાં આવે છે. અને એને લઈને આજે આખા ગુજરાતની અંદર તમામ જિલ્લા મથકો ઉપર આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનું પૂતળું બાળવાનો અમે કાર્યક્રમ આપ્યો છે અને ગુજરાતની જનતા આ પ્રકારની ગુંડાગર્દી ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સામે ક્યારે ચૂકશે નહીં, જનતા પણ નહીં ચૂકે, જનતા સાથે છે. તો આ પ્રકારના ગુંડાઓને સબક શીખવાડવા જોઈએ, જેલના હવાલે કરવા જોઈએ. જે કંઈ પણ ભાજપના ગુંડાઓ જે ટટુઓ છે એમને તાત્કાલિક એમની ધરપકડ કરવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે એવી આજે અમે માંગ સાથે આજે અમારો આ કાર્યક્રમ અમે રાખ્યો છે. અમારી પોલીસ દ્વારા અત્યારે અટકાયત કરીને દક્ષિણ પોલીસ સ્ટેશનની અંદર અમને લાવવામાં આવ્યા છે.